नमस्ते विद्यार्थी बहनों, आज आप श्रेणी दस सामाजिक विज्ञान जेमा पाठ दस भारत कृषि एना विषे समझू जेमा आप भारतीय अर्थकारण में कृषि नु योगदान एटले के आपणो जे आर्थिक विकास छे एमां भारतनी खेती नु महत्व शुं छे, तेनु योगदान शुं छे, फाळो शुं छे। तो भारत नो मुख्य व्यवसाय खेती छे, એટલે મોટા ભાગના ભારતના જે લોકો છે ખેતી વ્યવસાય સાથે સંકળાયેલા છે। આઝાદી પછી કૃષિ ક્ષેત્રે આપણું ભારણ, દેશનું ભારણ એટલે કે આર્થિક વિકાસનું ભારણ ખેતીમાં હતું, પણ આધુનિક ટેકનોલોજીનો વિકાસ થતા નવા નવા ઉદ્યોગોનો વિકાસ થયો એટલે ખેતી ક્ષેત્રે ભારણ અર્થતંત્રમાં ઘટ્યું છે, છતાં પણ કૃષિનું આજે પણ એટલું જ મહત્વ રહેલું છે। તો ભારતીય અર્થતંત્રમાં કૃષિનું જે મહત્વ છે એમાં આપણી જે ખેતી છે એ ભારતના લોકોને રોજગારી પૂરી પાડે છે, એટલે કે ભારતના મોટાભાગના જે લોકો છે એ ખેતી ક્ષેત્રે જોડાયેલા છે, એટલે કે લગભગ અડધી વસ્તી ભારતની જે ખેતી ક્ષેત્રે રોજગારી મેળવે છે। એ સિવાય ખેતીમાં ઉત્પાદન થતી જે પેદાશો છે જે ભારતના લોકોને ખોરાક પૂરો પાડે છે, એ સિવાય જીડીપી એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે કુલ ઘરેલુ પેદાશના 70% જેટલો હિસ્સો એ ખેતી ઉત્પાદનમાંથી ભારતને મળે છે। એ સિવાય આયાત અને નિકાસનો વ્યાપાર આપણા દેશની અંદર થાય છે, એટલે કે આપણે ઘણી બધી કૃષિ પેદાશો જે ભારતની છે, ચોખા, ઘઉં, તેલીબિયા, કપાસ, સણ, ચા, શેરડી, તમાકુ, બટાકા આ બધી નિકાસો આપણે અન્ય દેશોની અંદર કરીએ છીએ, જેના પરિણામે આપણી વિદેશી હૂંડિયામણ વધ્યું છે। ખેત ઉત્પાદનમાં ભારત વિશ્વમાં બીજા નંબરે ધરાવે છે, અલગ અલગ જે ખેત પેદાશો ઉત્પાદન થાય છે એમાં ભારતનું સ્થાન વિશ્વમાં બીજા નંબરે છે। અને ભારતના ઘણા બધા ઉદ્યોગો એવા છે કે જે ખેતી ઉપર આધારિત છે, એટલે જે કાચો માલ જોઈએ છે એ ખેતીમાંથી મળી જાય છે। દાખલા તરીકે સુતરાઉ કાપડ, ખાંડ ઉદ્યોગ, કાગળ ઉદ્યોગ, તેલ ઉદ્યોગ, તો આ ઉદ્યોગો માટે જરૂરી જે સામગ્રી છે, કાચો માલ છે એ ખેતીમાંથી મળી જાય છે। તો આવા વિવિધ રીતે આ બધી બાબતોથી આપણે જોઈએ તો ભારતીય અર્થતંત્રમાં ખેતીનું મહત્વ આજે પણ એટલું જ રહેલું છે। અનાજ સંરક્ષણની બાબતમાં આપણે ભારત દેશની વાત કરીએ તો અનાજ સંરક્ષણ શા માટે કરવું જોઈએ, તો અનાજ સંરક્ષણ એટલા માટે જરૂરી છે કે ભવિષ્યમાં આવનારી આફતો સામે જો દેશ પાસે અનામત અનાજની જો સંરક્ષણ કરેલું હોય તો એ આફતોમાં સારી રીતે આપણે સામનો કરી શકીએ છીએ, એટલે અન્ન સુરક્ષા ખૂબ જરૂરી છે। દિવસે દિવસે વસ્તી વધતી જાય છે એટલે અનાજની માંગમાં પણ ઘણો બધો વધારો થયો છે। હવે આપણે ભારતની વાત કરીએ આઝાદીની, તો આઝાદી મળી ત્યારે શરૂઆતના વર્ષમાં આપણે અનાજ સુરક્ષાના ક્ષેત્રે સ્વાવલંબી હતા, આપણે અનાજની માંગ બીજા દેશમાંથી પૂરી કરવી પડતી હતી, એટલે કે આપણે આયાત કરતા હતા। તો આ રીતે આયાત જો કરવી પડે વધુ પડતી અનાજની માંગની, તો આપણા દેશની રાજકીય સ્વતંત્રતા જોખમાય છે, એટલે કે આપણે જે દેશ પાસેથી આયાત કરીએ છીએ તે દેશની કેટલીક એવી શરતોનું પણ આપણે બળજબરીથી પાલન કરવું પડે, જેના પરિણામે આપણી રાજકીય સુરક્ષા જોખમાય, એટલા માટે પણ અન્ન સુરક્ષા કરવી જરૂરી છે। હવે તો ભારતની અંદર પણ આધુનિક પદ્ધતિથી ખેતી થઈ રહી છે, હરિયાળી ક્રાંતિ આવી છે, એટલે કે આપણે અનાજ સ્વાવલંબી બન્યા છે, અનાજ ઉત્પાદનમાં આપણે સ્વાવલંબન પ્રાપ્ત કર્યું છે, ઘણું બધું અનાજ સારા એવા પ્રમાણમાં ઉત્પાદન થાય છે, છતાં પણ વસ્તી છે એ વધતી જાય છે, વસ્તી વધે એટલે અનાજની માંગમાં પણ વધારો થાય છે। દાખલા તરીકે 1951માં ભારતની વસ્તી 36, ભારતની વસ્તી ત્યારે ઓછી હતી, તો એ સમયે 36,10,00,000 ભારતની વસ્તી હતી, તો એ સમયે અનાજનું ઉત્પાદન એ પ્રમાણે હતું, પણ હવે ભારતની વસ્તીમાં જે વધારો થયો છે તો અનાજની
वधी छे, तो हाल में भारत की वस्ती 125 करोड़ थी वधु छे। तो एटली जे भारत की वस्ती छे एने अनाज पूरू थई जाय एटलू उत्पादन आपणा देश में थवू जोईए। तो एटला माटे हरियाली क्रांति छे ए आपणे करी शक्या छे, एना माटे प्रयत्नो पण अत्यारे चालू ज छे। ए सिवाय बीजी वात करीए तो 1950 थी 51 नो आजे 10 वर्षनो जे समयगाळो छे त्यारे आपणा देशनी अंदर ए समय अनाजनुं उत्पादन 51 करोड़ टन उत्पादन थयुं हतुं। आ उत्पादन ने आपणे वधारीने 2013-14 मां 265.04 करोड़ टन उत्पादन सुधी लई गया छे। એટલે કે સારું એવું ઉત્પાદનમાં આપણે વધારો કરી શકીએ છીએ, એની પાછળનું કારણ એ જ છે કે હરિયાળી ક્રાંતિ, નવા નવા પદ્ધતિ ખેતીની જે શોધ થઈ છે એનો ઉપયોગ, એ સિવાય સિંચાઈમાં પણ વધારો, બિયારણ, જંતુનાશક દવા, રાસાયણિક ખાતરોનો ઉપયોગ, આવી વિવિધ જે વૈજ્ઞાનિક પદ્ધતિઓ છે, ટેકનિક છે, એની મદદથી આપણે અનાજનું ઉત્પાદન વધારી શક્યા છીએ, અનાજનો બફર સ્ટોક કરી શક્યા છીએ। તો અનાજનો બફર સ્ટોક દરેક દેશ માટે જરૂરી છે, આપણા ભારતમાં પણ અનાજનો સારો એવો બફર સ્ટોક છે, કારણ કે ભારતમાં અચાનક આવી પડેલી દુષ્કાળ જેવી પરિસ્થિતિ અથવા તો અનાવૃષ્ટિ થાય, અતિવૃષ્ટિ થાય, તો એવા સમયે અનાજની તંગી દેશમાં ઉભી થવી જોઈએ નહીં। જ્યારે અનાજની તંગી જો ઉભી થાય તો એવા સમયે આપણો જે બફર સ્ટોક છે ઉપયોગી બને છે, અને આ બફર સ્ટોકમાં પણ હજી વધારો કરવાની જરૂર છે। તો એ માટે અનાજ સુરક્ષા કરવી પણ જરૂરી છે, કારણ કે અનાજ છે એ વસ્તુ એવી છે કે ક્યારેક એનો બગાડ થાય છે। તો વૈજ્ઞાનિક પદ્ધતિથી હવે અનાજને સુરક્ષા માટેની પણ હવે જોગવાઈઓ કરવામાં આવેલી છે, અનાજ સંગ્રહણ અને પ્રબંધનની સુદૃઢ વ્યવસ્થા પણ આપણા ભારતની અંદર ગોઠવવામાં આવેલી છે। તો આવી રીતે આપણા દેશમાં અનાજ સંરક્ષણ માટેના પ્રયાસો થઈ રહ્યા છે। ખાદ્ય સુરક્ષા કાયદા દ્વારા ભારતની અંદર જે ગરીબ પ્રજા છે એને અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે। જે ગરીબો છે, જેને એક સમયનું પૂરતું ભોજન નથી મળતું, તે એવા લોકો માટે અનાજ વિતરણની પણ સારી એવી સુવિધાઓ ઊભી કરવામાં આવેલી છે। તો આવા વિવિધ કારણોસર ભારતમાં અનાજ સંરક્ષણની જરૂરિયાત રહેલી છે। હવે આગળનો જે ટોપિક છે એની વાત કરીએ તો ભારતની ખેતી પર વૈશ્વિકીકરણની અસર। તો વૈશ્વિકીકરણની અસર કઈ રીતે, તો ભારતે 1991 પછી જે વૈશ્વિકીકરણની જે નીતિ અપનાવી જેના પરિણામે ખેતી ક્ષેત્રે પણ વૈશ્વિકીકરણ આવ્યું, જેના પરિણામે આયાત અને નિકાસનો જે વ્યાપાર છે ખેતીની અંદર એ ખૂબ સરળ થઈ ગયો। આજે આપણા ભારતની અંદર અન્ય દેશોની ચીજ વસ્તુઓ ખૂબ સરળતાથી મળે છે, એવી જ રીતે આપણી ભારતની ચીજ વસ્તુઓ પણ વિશ્વના બજારની અંદર સરળતાથી મળે છે। તો આમ આયાત અને નિકાસની સરળતા વૈશ્વિકીકરણની નીતિને કારણે થઈ છે, જેના પરિણામે દાખલા તરીકે ગુજરાતમાંથી કપાસ, મરચા, તલ વગેરે ચીનના બજારમાં આપણે નિકાસ કરીએ છીએ, ત્યાં આપણા વેચાય છે। એવી જ રીતે અન્ય કેટલાક એવા વિદેશી ફ્રૂટ છે, કીવી, કે જે આપણા બજારની અંદર સરળતાથી મળે છે। તો આયાત નિકાસની સારી એવી સરળતા વૈશ્વિકીકરણને કારણે ઊભી થઈ છે। એ સિવાય વૈશ્વિકીકરણની નીતિ અપનાવવાને કારણે બહુરાષ્ટ્રીય જે કંપનીઓ છે એ આપણા ભારતની અંદર આવી છે। તો આવી જે બહુરાષ્ટ્રીય કંપનીઓ છે એના દ્વારા સંશોધન કરાયેલા જે બિયારણો છે, જીનેટિકલી મોડિફાઈડ કરેલા બિયારણો અને બીટી બિયારણો, કે જેનો ઉપયોગ આપણો ભારતનો ખેડૂત પણ કરતો થયો છે, જેના પરિણામે આપણે કપાસ અને મકાઈમાં સારું એવું ઉત્પાદન આજે આપણે મેળવી શક્યા છીએ। એ સિવાય બીજી પણ એક મહત્વની બાબત છે કે કૃષિ ઉત્પાદનોને આપણે ઘર આંગણે સ્પર્ધાનો સામનો કરવો પડે છે। હવે બહુરાષ્ટ્રીય કંપનીઓ ભારતમાં આવી પણ આપણા જે ખેડૂતોને આપણા જ ઘરની અંદર એટલે કે આપણા જ ભારતમાં એને એક ફાર્મી કંપનીઓ સાથે સ્પર્ધાઓ કરવી પડે છે, એટલે કે ગુણવત્તાસભર એને અનાજનું ઉત્પાદન કરશે તો જ એ ટકી શકશે। અને બીજી એક મહત્વની બાબત એ છે કે આપણા જે કૃષિ ઉત્પાદનો છે એ વૈશ્વિક બજારની અંદર જ્યારે વેચાય છે તો આપણા ઉત્પાદનોની પેટન્ટ છે એ રજીસ્ટ્રેશન કરવી ખૂબ જરૂરી છે।
तो आ बधी जे प्रोसेस छे थोड़ी खर्चाळ छे, छतां पण आजे पण विश्वना बजारनी अंदर गुणवत्तासभर कृषि पेदाशनी पेटंट आपणा देशना नामे नोंधावी जरूरी छे। आम भारत छे ए कृषि क्षेत्रे वैश्विक बजारोमां जे स्पर्धाओ छे एनो सामनो करवो पड़े छे। नवी टेक्नोलॉजी अपनावी गुणवत्तासभर एने अनाजनुं उत्पादन करवुं पड़शे। तो आवी रीते આપણા દેશની ખેતી સાથે સંકળાયેલા જે લોકો છે એ સારી એવી આર્થિક ઉન્નતિ મેળવી શકે, સારી એવી સદ્ધરતા મેળવી શકે એ માટે આયોજનબંધ પગલાં પણ ભરવા પડશે। કારણ કે વસ્તી તો વધવાની જ છે, દિવસે દિવસે વસ્તીમાં વધતો જાય, વધારો થતો જાય છે। તો આ જે વધારો થઈ રહ્યો છે તો ભવિષ્યમાં અનાજની માંગ પણ વધવાની છે, એટલે કૃષિ ઉત્પાદન પણ વધે એ માટે વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવી જરૂરી છે। તો આના માટે બીજી એક મહત્વની બાબત કે જે હરિયાળી ક્રાંતિ આપણે કરી રહ્યા છીએ એમાં હજી પણ બીજી હરિયાળી ક્રાંતિ જો કરીશું તો આ ખેતી ક્ષેત્રે જે પ્રશ્નો છે એનું સારું નિરાકરણ લાવી શકીશું।